ભાજપના ગઢ હોવા છતાં લખતરની રેલવે વિભાગ દ્વારા અન્યાય ક્યાં સુધી થતો રહેશે સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર ભાજપનો ગઢ ગણવામાં આવી રહ્યો છે ત્યારે પંચાયતથી પાર્લામેન્ટરી સુધી ભાજપને સીટ આપવામાં લખતર તાલુકા મતદારોનો શી ફાળો રહ્યો છે આમ છતાં ભાજપ શાસિત કેન્દ્ર સરકારનું રેલવે તંત્ર દ્વારા લખતરના પાણ પ્રશ્ન સમાન બની રહેલા રેલવે સુવિધા આપવામાં ભારો ભાર રોજ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લા સંસદ ડૉક્ટર મહેન્દ્ર મુજપરાની નિષ્ક્રિયતા સામે બળાપો વ્યક્ત કરતા લખતરના રેલવે પ્રિય મુસાફરોના મુખ્યથી સાંભળવા મળતી માહિતી મુજબ રજવાડા ખાતે વખતે ચાલુ થયેલી ટ્રેનો જે લખતર ઊભી રહી હતી તેમાં સુવિધા આપવાના બદલે ટ્રેનના સ્ટોપેજ બંધ કરી દેવામાં આવ્યા જેવી કે કોરોના કાળ દરમિયાન બંધ થયેલ ગરીબ અને મધ્યમ વર્ગ માટેની ટ્રેન ઓખા વિરમગામ મહેસાણા અને ઓખા અમદાવાદ વડોદરા આ બે ટ્રેન હજી સુધી અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં ચાલુ કરાવી ન શકનાર સાંસદને ને લખતરવાસીઓ પૂછી રહ્યા છે કે પાંચ વર્ષમાં રેલવે વિભાગના પ્રશ્ન માટે તમે શું કર્યું તેમજ વર્ષો પહેલા નીકળતી પોરબંદર મુંબઈ કીર્તિ એક્સપ્રેસ પણ લાંબા સમયથી બંધ કરેલ છે જ્યારે રજવાડા વખતે જે સગડ ટ્રેનની હતી તે અત્યારે નથી ઇન્ટરસિટીની ટ્રેનને વખતે લખતર ખાતે સ્ટોપેજની રજૂઆત ઘણી વખત કરેલ પણ વિભાગ મોડી થાંભેલ તેવી પરિસ્થિતિ લખતરવાસીઓને તો હવે આગામી દિવસો આવનાર લોકસભાની ચૂંટણીના નગારે ઘા વાગી રહ્યા છે ત્યારે મત માંગવા આપતા નવા ઉમેદવાર તેમજ આગેવાનો અને હોદ્દેદારો પાસે મતદારો સવાલ પૂછશે રેલવે ના તો જવાબદારો જવાબ સાચો મળશે બ્યુરો રિપોર્ટ જન્દ્રસિંહ ઝાલા